ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ સ્વાધે પોથી લીધામાં ચેપ્ટર બીજો બરાબર છે જેના પ્રશ્ન જવાબ આપણે બધા કમ્પ્લીટ કરી નાખ્યા પછી ટ્રુ ફોલ્સ હતા જે પણ આપણે જોઈ લીધા છે એના પછી એક પેરેગ્રાફ હતો મિનલ દેવી વાળો એ પણ આપણે સમજાવી દીધો પછી જે નીચેનો પ્રશ્ન હતો પાંચમા નંબરનો એ તમને હોમવર્કમાં આપેલો હતો તે જે તમારે જાતે જ કરવાનો હતો બરાબર છે તો હવે આપણે કેટલા નંબરનો પ્રશ્ન જોવાનો છે તો કે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોવાનો છે શું કીધું છે છઠ્ઠા નંબરના પ્રશ્નમાં તો કે સ્ટડી ધ ગ્રાફ ટૂંકમાં તો કે આ જે વસ્તુ અહીંયા દોરેલી છે એને શું કહેવાય છે તો કે ગ્રાફ કહેવાય બરાબર છે તો સ્ટડી ધ ગ્રાફ શોઈંગ ધ લેવલ ઓફ પોલ્યુશન પોલ્યુશન એટલે કે પ્રદૂષણ ઇન સમ સિટીઝ ઓફ ગુજરાત એન આન્સર ધ ક્વેશ્ચન તો કે ગુજરાતના અમુક શહેરોમાં પ્રદૂષણનું સ્તર દર્શાવતા ગ્રાફનો અભ્યાસ કરીને પ્રશ્નોના ઉત્તર લખો એટલે પેલા તો આપણે શું કરવું પડશે તો કે ગ્રાફ સમજવો પડશે બરાબર છે તો ગ્રાફ ની અંદર તમારે જોવાનું છે કે ભાઈ ક્યાં ક્યાં સિટી આપેલા છે તો કે અહેમદાબાદ છે સુરત છે વડોદરા છે ભાવનગર છે અને રાજકોટ છે તો આપણે જોવાનું કે કયા સિટીની અંદર પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધારે છે સૌથી ઓછું છે બરાબર છે તો આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ નીચેના પ્રશ્નો શું કેવા માંગે છે તો પેલા જોઈએ કે ભાઈ અમદાવાદ તો અમદાવાદમાં પોલ્યુશનનું પ્રમાણ કેવું છે પછી છે સુરત તો કે સુરતમાં પ્રદૂષણનું પ્રમાણ કેવું તો કે અમદાવાદ કરતાં ઓછું રાજકોટ કરતાં પણ ઓછું પણ વડોદરા અને ભાવનગર કરતાં વધુ બરાબર છે પછી વડોદરામાં તો કે વડોદરામાં પ્રદૂષણનું પ્રમાણ સાવ ઓછું છે ભાવનગરમાં તો કે રાજકોટ કરતાં ઓછું પણ વડોદરા કરતાં વધુ પ્રમાણ જોવા મળે છે અને રાજકોટ તો રાજકોટમાં પ્રદૂષણનું પ્રમાણ કયા ક્રમે છે તો કે બીજા નંબરના ક્રમે કે સૌથી પહેલા અમદાવાદનો વારો આવે પ્રદૂષણ વધારવામાં પછી રાજકોટ આવે પછી સુરત પછી ભાવનગર અને પછી વડોદરા તમે નંબર આપી દો તો નંબર આવી રીતે આપી શકાય કે અમદાવાદમાં પહેલો નંબર આવે પ્રદૂષણ વધારે છે એના માટે બીજો નંબર તો કે રાજકોટનો આવે ત્રીજો નંબર સુરત ચોથો નંબર ભાવનગર અને પાંચમો આવે વડોદરા બરાબર છે આપણે આ રીતે આપણે લખી નાખીએ હવે જોઈએ પેલો પ્રશ્ન શું કે છે કે સુરત ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ ઓફ ઓલ સિટીઝ કે કે ફોલ્સ ભાઈ જે સુરત છે સુરત એ બધા શહેરો કરતા પ્રદૂષણનું પ્રમાણ વધારે છે ત્યાં જોવા મળે છે તો કે ટ્રુ કે ફોલ્સ તો કે ના ખોટું છે કારણ કે બધા કરતા વધારે તો કયું છે તો કે અમદાવાદ તો અહીંયા લખી નાખવાનું છે ફોલ્સ બીજું વિચ સિટી ઇઝ મોર પોલ્યુટેડ ધેન રાજકોટ કે ભાઈ આ રાજકોટ છે રાજકોટ કરતા સૌથી વધારે તાપમાન કોનું છે કયા શહેરનું છે તો કે અમદાવાદનું તો અહીંયા લખી નાખવાનું અમદાવાદ ઇઝ મોર પોલ્યુટેડ ધેન રાજકોટ ત્રીજા નંબરનો પ્રશ્ન વડોદરા ઇઝ ધ લેસ્ટ પોલ્યુટેડ સિટી ટ્રુ કે ફોલ્સ તો કે ભાઈ વડોદરા છે એ સૌથી ઓછું પ્રદૂષણ ધરાવે છે તો કે હા તો ત્યાં લખી નાખવું પડશે ટ્રુ ચોથું કીધું છે ભાવનગર ઇઝ લેસ પોલ્યુટેડ સોરી ખાલી જગ્યા કાઉસમાં પેલું છે મોર પોલ્યુટેડ એટલે કે વધારે લેસ પોલ્યુટેડ એટલે કે ઓછું ધેન રાજકોટ તો કે ભાવનગર છે એ રાજકોટ કરતાં વધારે પ્રદૂષણ ધરાવે છે કે ઓછું પ્રદૂષણ ધરાવે તો આપણને ખબર પડી જાય કે ભાઈ રાજકોટની અને ભાવનગરની સરખામણી કરીએ તો આપણને શું જોવા મળે કે ભાઈ ભાવનગર છે ને ઓછું પ્રદૂષણ ધરાવે છે એટલે આપણે અહીંયા જવાબમાં લખવાનું છે લેસ પોલ્યુટેડ વિચ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઓફ ગુજરાત તો આપણે જોયું કે ભાઈ ગુજરાતમાં સૌથી પહેલા નંબર કોનો આવે તો કે અમદાવાદનો તો કે અહેમદાબાદ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઓફ ગુજરાત પછી છે છઠ્ઠું રાજકોટ ઇઝ મોર પોલ્યુટેડ દેન ભાવનગર બટ લેસ પોલ્યુટેડ અમદાવાદ તો આપણે જોઈએ કે ભાઈ રાજકોટ છે એ શું છે તો કે મોર પોલ્યુટેડ ભાવનગર મોર પોલ્યુટેડ ભાવનગર ભાવનગર કરતા વધારે એન્ડ લેસ પોલ્યુટેડ દેન અમદાવાદ પણ અમદાવાદ કરતા ઓછું તો સાચું કે ખોટું તો કે સાચું તો ન્યા લખી નાખવાનું ટ્રુ આઠમા નંબરનો પ્રશ્નમાં શું કીધું છે કે અમદાવાદ ઇઝ ધ ખાલી જગ્યા મોસ્ટ પોલ્યુટેડ કે લેસ્ટ પોલ્યુટેડ સિટી અમદાવાદ કેવું છે ઓછું પ્રદૂષણ ધરાવતું સિટી છે કે વધુ પ્રદૂષણ ધરાવતું સિટી છે તો કે વધુ પ્રદૂષણ ધરાવતું તો ત્યાં લખવું પડશે મોસ્ટ પોલ્યુટેડ સમજાય ખાલી જગ્યા બધા પ્રશ્નો જવાબ છે પાંચ માર્કમાં પૂછાય છે બરાબર છે કે માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો પણ જ્યારે આવી રીતે જવાબ લખવાના હોય તો પેલા તમારે બધાને શું સમજવું પડે તો કે જે માહિતી આપેલી છે પછી એ પેરેગ્રાફ સ્વરૂપે હોય કોઈ ડેટા સ્વરૂપે હોય અથવા તો કોઈ ગ્રાફ સ્વરૂપે હોય બરાબર છે પણ તમારે પેલા એ માહિતી વ્યવસ્થિત વાંચવી પડે સમજવી પડે તો એના નીચેના પ્રશ્નોના જવાબ આવડે આમાં ઉતાવળ કરો પેરેગ્રાફ વાઇચા વગર ડાયરેક્ટ જવાબ ગોતવા માંડો તો આવડે નહીં બરાબર છે આપણે પાછળ જોઈએ શું કીધું છે કે ડ્રો ઓર પેસ્ટ પિક્ચર ટુ શો ધ ફોલોઈંગ કમ્પેરિઝન રાઇટ સેન્ટેન્સ ટુ ડિસ્ક્રાઈબ ઇચ પિક્ચર એટલે કે નીચે આપેલી તુલનાઓ દર્શાવો ચિત્ર દોરો અથવા ચોટાડો દરેક ચિત્રનું વર્ણન કરતું એક વાક્ય લખો ફોર એક્ઝામ્પલ એને કીધું છે મચ્છ એટલે કે વધુ મોર એટલે એનાથી પણ વધુ અને મોસ્ટ એટલે સૌથી વધારે તો આપણને દેખાય છે અહીંયા એક બાઉલ છે બાઉલ આખો પાણીનો ભરેલો છે એટલે આપણે એમ કહીએ કે એમાં ભાઈ વધારે પાણી છે મોર તો બાઉલ કરતા પણ એક એને મોટો ગ્લાસ લીધો ને એના પાણી કેવું થઈ ગયું તો કે એનાથી પણ વધારે તો આપણે એમ કહી શકીએ ને કે ધ ગ્લાસ હેઝ મોર વોટર તો પહેલા તો આનું નામ લખી નાખવાનું આ જે ચિત્ર છે એનું નામ લખી નાખવાનું કે ધ ગ્લાસ હેઝ પછી કહ્યું શબ્દ છે તો કે મોર હવે મોર શું છે તો કે વોટર કોના કરતા તો કે ધેન ધ બાઉલ તો જ્યારે ક્યારે એકબીજાની વસ્તુની કમ્પેરિઝન કરતા હોય એક ચડિયાતી હોય ત્યારે ધેન વપરાય છે અને જ્યારે બધા વસ્તુની કમ્પેરિઝન કરતા હોય ને એ વસ્તુ બધા કરતા શ્રેષ્ઠ હોય તો ધ મૂકીને ઈએસટી વાળું રૂપ આવે બરાબર છે આ ડિગ્રી ઓફ કમ્પેરિઝન નો પોઈન્ટ છે આપણે પેલા ગ્રામર માર્ક આવી વ્યવસ્થિત સમજીશું એટલે આવડી જશે બરાબર છે પણ અત્યારે પેલા આ જોઈ લેવાનું છે તો આપણે આના ના જોતા આપણે અહીં ડાયરેક્ટ પેલા ઉપર આવીએ પેલામાં શું કીધું છે કે ભાઈ થીન થિનર થીનેસ્ટ થીન એટલે પાતળું થીનર એટલે એનાથી પણ પાતળું અને થીનેસ્ટ એટલે બધા કરતાં પાતળું તો રાહુલ છે એ કેવો છે પાતળો છે સોહમ કેવો છે તો કે રાહુલ કરતાં પણ પાતળો છે અને મોહન તો કે આ બે કરતાં પાતળો છે સમજાય છે તમને તો પેલું મારે વાક્ય લખવું હોય તો પેલા રાહુલ ઇઝ થીન કે રાહુલ પાતળો છે પછી બીજું વાક્ય સોહમ પછી ફરજિયાત ઇઝ થીનર પછી ફરજિયાત મૂકવાનું ધેન કોના કરતા તો કે રાહુલ કરતા તો સાવ સેલું છે આ તો તો કે પેલા નામ લખો પછી સહાયકારક ક્રિયાપદ લખો પછી નીચેનો વર્બ લખો બરાબર કમ્પેરિઝન નો શબ્દ લખો પછી ધેન આવે ફરજિયાત બરાબર છે અને પછી તમારે શું લખવાનું આવશે તો કે વ્યક્તિનું નામ અથવા વસ્તુનું નામ તો સોહમ ઇઝ થીનર ધેન રાહુલ ત્રીજું વાક્ય શું થશે તો કે શું નામ છે તો કે મોહન મોહનભાઈ બધા કરતા પાતળો છે તો મોહન ઇસ હવે જો વાળું એસટી વાળું જયારે સુપરલેટિવ વાક્ય બનાવવાનું હોય વાળું તો આગળ ફરજિયાત શું મૂકવું પડે તો કે ધ મૂકવો પડે તો મોહન ઈસ ધ હવે આની કમ્પેરિઝન આની હારે નહીં પણ આપણે આ બે હારે કહીએ તો બે નામ લખી નાખીએ તો પણ ચાલે અથવા તો અથવાસ્ટ ઓફ ઓલ બોય કે આ બે છોકરા કરતા મોહન કેવો છે તો કે પાતળો છે સમજાઈ ગયું આટલું બરાબર છે એના પછી જોઈએ બીજા નંબરનું શું કીધું છે બ્યુટીફુલ પછી સનફ્લાવર છે કેવું છે તો કે સરસ મજાનું સુંદર ફૂલ છે પછી મોર બ્યુટીફુલ તો આપણે એમાં શું દોર્યું છે તો કે રોસ તો અહીંયા તમે કાં તો ચિત્ર દોરી શકો છો અથવા તો તમારે ક્યાંયથી પણ કોપી થઈ જાય તો અહીંયા લગાવી પણ શકો છો બરાબર ચિપકાવી શકો છો તો રોઝ રોઝ છે ઈ સનફ્લાવર કરતા પણ કેવું છે તો કે સુંદર છે અને લોટસ એટલે કે કમળ કમળ કેવું છે તો કે આ બે ફૂલ કરતા વધારે સુંદર છે બરાબર છે તો પેલું લખી નાખવાનું કે સનફ્લાવર ઇઝ બ્યુટીફુલ કે સૂર્યમુખી સુંદર છે બરાબર છે સેકન્ડ શું લખવાનું કે રોઝ ઇઝ મોર બ્યુટીફુલ ધેન સનફ્લાવર જો મોર તમને એમ થાય મેડમે આ મોર બ્યુટીફુલ ક્યાંથી લખ્યું છે તો કે આપણને અહીંયા આપેલા જ શબ્દો છે જે આપણે વિચારવાના નથી બરાબર છે તો શું લખી નાખવાનું કે રોઝ ઇઝ મોર બ્યુટિફુલ ધેન સનફ્લાવર હવે થર્ડ વાક્ય લેવાનું કઈ ડિગ્રી તો કે સુપરલેટિવ સેકન્ડમાં કઈ ડિગ્રી હતી તો કે કમ્પેરેટીવ ડિગ્રી હતી બરાબર છે તો લોટસ ઇઝ શું મોસ્ટ બ્યુટીફુલ એટલે અહીં પેલા લખી નાખવાનું ધ જયારે બધા કરતા વધારે સુંદર હોય શ્રેષ્ઠ હોય સસ્તું હોય ત્યારે આપણે આગળ શું લખવું પડશે ધ તો લોટસ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ફ્લાવર ઓફ ઓલ સમજાય હવે એના પછીનું ત્રીજા નંબરનું શું છે તો કે બીગ ચીકુ છે એ મોટું છે બિગર એપલ છે એ ચીકુ કરતા પણ મોટું છે અને બિગેસ્ટ જે મેંગો છે એ કેવું છે તો કે સફરજન કરતા પણ મોટું છે તો આપણે લખી નાખવાનું શું લખવાનું તો કે ચીકુ ઇઝ બીગ ચીકુ કેવું છે બીગ એપલ ઇઝ બિગર ધેન ચીકુ એપલ છે એ ચીકુ કરતા પણ મોટું છે અને મેંગો ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓફર જયારે મેંગો છે એ બધા ફ્રૂટ કરતા કેવું છે મોટું છે અહીંયા બધા ફ્રૂટ એટલે તરબૂચની ને એની વાત નથી થતી આપણે જે ચિત્રો દોર્યા છે ચીકુ અને સફરજન એ બધા ફ્રૂટની વાત છે અહીંયા બરાબર છે એના પછીનું જે છે ચોથા નંબરનું ચીપ ચીપર અને ચીપેસ્ટ તો કે સસ્તું એનાથી પણ સસ્તું અને સૌથી સસ્તું તો તમારે અહીં દોરવાનું છે બરાબર છે જેમ કે અહીંયા લખી નાખવાના પેલા પોટેટો પોટેટો લખી નાખ્યા પછી અહીંયા લખી નાખવાના બ્રિન્જલ અને પછી લખી નાખવાનું ચીલી તો આ મેં તમારા માટે રાખ્યું છે આ તમારે બનાવવાનું છે પેલા રબ બુકમાં ટ્રાય કરવાની છે અને પછી લખવાનું છે સાવ સેલું છે અહીંયા કોઈ પણ શાકભાજીના નામ લખી નાખો જે સૌથી વધારે સસ્તું હોય એનાથી પણ સસ્તું હોય અને સૌથી સસ્તું હોય અહીંયા હું એમ લોટેકા બટેકા પછી લઈએ કે રીંગણા રીંગણા છે એ બટેકા કરતા પણ કેવા છે તો કે સસ્તા અને મરચા તો કે મરચા છે એ રીંગણા કરતા પણ સસ્તા છે તો પછી આપણે અહીંયા લખી નાખવાનું છે એવી રીતે વાક્ય પાંચમા નંબરમાં શું કીધું છે લોંગ લોંગર અને લોંગેસ્ટ બરાબર છે અહીંયા શું કીધું છે શાર્પનર સંચો પછી લોંગરમાં ઇરેઝર અને પછી લોંગેસ્ટમાં તો કે સ્કેલ પછી સ્કેલ સૌથી વધારે મોટી છે સાપનર કરતા કોણ મોટું છે તો કે ઇરેઝર મોટું છે તો લખી નાખવાનું સાપનર ઇઝ લોંગ ઇરેઝર ઇઝ લોંગર સાપનર અને સ્કેલ ઇઝ ધ લોંગેસ્ટ ઓફ ઓલ અને લાસ્ટ છઠ્ઠું શું કે છે તો કે અહીંયા આપેલું છે પેન કેવી છે તો કે હળવી લાઇટ લાઇટર તો કે પેન કરતા પણ હળવું શું વજનમાં તો કે પેન્સિલ હવે પેન્સિલ કરતા પણ વજનમાં હલકું હોય એવું કોણ